હવે એ રફ છે એનું એસોર્ટમેન્ટ થતું હોય છે જનરલી ડાયરેક્ટ તમને એવું લાગે કે આ તોડવાનું જ છે તો ડાયરેક્ટ લોકો તોડવા પર ચડાવતા હોય છે હવે જ્યારે તોડવા ચડાવે છે ને ત્યારે એને આપણે એલએસ ની સાઇન મારીએ છીએ એલએસ એટલે કે લેસર સોઈંગની સાઈન મારીએ છીએ ત્યારે જ્યારે પેન સાઇન કર્યું ત્યાર પછી એ લેસર સોઈંગમાં ગયું અને કટિંગ સાઇન આવ્યું ને ત્યારે આપણે એને રીકટ કરી શકીએ તો બસ આને રીકટ કહેવાય પછી એવું કંઈ ના હોય કે એની સાઇઝ મોટી છે કે નાની છે કે એની સાઇઝ પતલી છે એને આપણે રીકટ કહીએ એવું એકચ્યુઅલમાં નથી હોતું રીકટ એને કહીએ કે આપણે જે ઓરિજિનલ ફોર્મમાં ડાયમંડ છે એની ઉપર આપણે લેસર સોઈંગ કર્યું છે લેસર સોઈંગ થયા પછી આપણી પાસે જે ડાયમંડ આવે છે અને બોઇલ કરીને આપણે પાછો જે એની ઉપર સાઇન મારીએ છીએ તો એ રીકટ ને સાઇન મારી કહેવાય અને અમુક લોકો એવું પણ પૂછે છે કે ઓરિજિનલ ડાયમંડ છે એની અંદર આપણે કેવી રીતે ખ્યાલ આવે કે આની અંદર કેટલા રાઉન્ડ લાગશે હવે આ રાઉન્ડ શું હોય છે કે રાઉન્ડ એટલે કે તમે લેસર સોઈંગ કે રીકટ કેટલી વાર કરશો તો એને આપણે કહી શકીએ હવે રીકટ ની અંદર પણ એવું હોય છે કે સૌથી પહેલા તમારે ઓરિજિનલ રફ હોય છે ત્યાર પછી એની ઉપર લેસર સોઈંગ ની સાઈન મારી અને લેસર સોઈંગ ની સાઈન માર્યા પછી તમારી પાસે રીકટ આવતા હોય છે હવે રીકટ ની અંદર પણ બે ત્રણ રાઉન્ડ લાગતા હોય છે ચાર રાઉન્ડ લાગતા હોય છે અમુક ડાયમંડ એવા હોય છે જે મોટા ઝાડા હોય છે બે ત્રણ ચાર કેરેટના હોય છે જેની ઉપર દસ થી પંદર પણ રાઉન્ડ લાગતા હોય છે પછી આપણે જ્યારે છેલ્લે ફાઇનલ ફોર્મ મળશે કે જે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થવા માટે યોગ્ય છે તો એને આપણે મેકેબલ ડાયમંડ તરીકે જાહેર કરશું અને જે બાકીના છે ડાયમંડ જેની ઉપર આપણે પાછી કન્ટિન્યુઅસ પ્રોસેસ કરવાની છે તો એને આપણે રિકટ કહી શકીએ છીએ હવે અમુક એવું ફોર્મ થાય છે કે આપણે ડાયમંડ લીધા જે સિલેક્શન લીધું કે અમુક કોઈ બહારથી લૂઝ રફ લીધી તો એને પણ આપણે ઓરિજિનલ ફોર્મમાં કહી શકીએ છીએ કારણ કે આપણે એની ઉપર પ્રોસેસ નથી કરાવી તો સો આપણે એને કહી શકીએ કે મારી પાસે ઓરિજિનલ ડાયમંડ છે જેની ઉપર માનો કે તમે પોતે એની ઉપર પર્સનલી સાઇન મારીને એનું લેસર શોઈને ત્યારે તમે એને કહી શકો કે ભાઈ આ હવે જે ડાયમંડ મારી પાસે આવ્યા છે એ પાછા રીકટ આવ્યા છે સો રિકટની અંદર પણ તમારે ડિપેન્ડ કરે છે કે કોને રીકટ કયો છે કેવા ડાયમંડ્સ તમારી પાસે ઓરિજિનલ છે અને કેવું તમે એસોર્ટમેન્ટ કર્યા પછી જે તોડવાનું ખાડો છે ને જેને આપણે સાઇન મારવાની હોય છે તેને આપણે રીકટના ડાયમંડ કહી શકીએ છીએ તો આઈ થિંક કે તમને અત્યારે ક્લિયર થઈ ગયું છે વોટ ઇઝ ધ રીકટ કે ડાયમંડની અંદર રીકટ શું આવે છે